બિગ મહેમાન, બિગ મહેમાન. અમારા આજના મહેમાન છે ગિરનાર લિટલ સુર સરગમ સીઝન 2 વિનર અનુષ્કા પંડિત. સખી મારો સાયબો સો તો, સખી મારો સાયબો સો તો. અને આ અવાજે તમને જગાડી દીધા હશે. તો આજે આપણી સાથે યંગ અચીવર છે, જેમણે નાની ઉંમરમાં ઘણું બધું અચીવ કર્યું છે. એક ટાઇટલ તો જીતીને આવ્યા જ છે અને વડોદરાનું ગૌરવ વધાર્યું છે ગુજરાતના વિનર બનીને. મારો પહેલો સવાલ તો અનુષ્કા, કે તમે મ્યુઝિક શીખવાની શરૂઆત કઈ એજથી કરી? 2009માં વત્સલા મેમ, વત્સલા પાટીલજી સાથે બાલગુંજન ઓર્કેસ્ટ્રામાં ગરબા સંગ કરતી હતી 2-3 યર્સ. ઓકે. અને જ્યારે હું કોમ્પિટિશનમાં આવી ત્યારે મને આવું થવા લાગ્યું, કે મીન્સ આવું ફીલ થવા લાગ્યું કે ક્લાસિકલ ટ્રેનિંગ ઇઝ મચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે. સો હમણાં હું 6 મંથ્સથી મ્યુઝિક શીખવાનું સ્ટાર્ટ કર્યું છે. અને કોની પાસે શીખો છો? સર, હેમંત કોઠારી પાસે શીખું છું મ્યુઝિક. ઓકે. અને એવું લાગે છે અમુક વખત થોડુંક ઓલરેડી આવડે છે અને આ તો મારે ફરી શીખવાનું એવું લાગે? હું જ્યારથી હવે શીખવા માંડી છું એવા એવી એટલે રેન્જમાં પણ ખૂબ જ વધારો થયો છે. અને ખૂબ ખૂબ એમ આપણે કરેક્શન્સ કહેવાય ને એ ખૂબ જ થયા છે મારામાં. પહેલાં કશું જ નથી આવડતું ને આવું થોડું થોડું આવડવા લાગ્યું છે એવું લાગે છે. બંધન તૂટે ના સવરિયા, બંધન તૂટે ના સવરિયા, રામ કરે પિયા તેરી ઉમર મેં લગ જાય મેરી ભી ઉમરિયા, બંધન તૂટે ના. વાકેય બંધન તૂટે ના, આટલી નાની અનુષ્કા કેટલું સુંદર ગાઈ રહી છે. અને એનો જે મ્યુઝિક સાથેનો નાતો છે, જે બંધન છે, એ ક્યારેય તૂટે ના, આપણે બધાએ એવી વિશ કરવી જોઈએ. અને અનુષ્કા ગિરનાર લિટલ સૂર સરગમની વિનર રહી ચૂકી છે સીઝન 2ની, અને આ જર્ની વિશે જ આપણે એની સાથે વાત કરીશું. અનુષ્કા, જ્યારે તમે ઓડિશનમાં ગયા અને ફાઇનલમાં આવ્યા, વિનર થયા, આ જર્ની કેવી રહી? કેટલા કેટલું એન્જોય કર્યું? કેવા એક્સપિરિયન્સ રહ્યા તમારા ત્યાં આગળ? હું આ ઓડિશન આપવા હું અને મારી સિસ્ટર સાથે ગયા હતા અને ફર્સ્ટ ટાઈમ મેં આવા કોમ્પિટિશનમાં પાર્ટ લીધો હતો. સો થોડી નર્વસનેસ હતી કે હું સિલેક્ટ થઈશ કે નહીં થઈશ. પણ જ્યારે હું ત્યાં ગઈ, મારું સોંગ પત્યું ને, તો થોડું હા શું થયું, પણ થોડું ટેન્શન હતું કે રિઝલ્ટ શું આવશે. પણ હું અને આકાંક્ષા, મારી સિસ્ટર, અમે બંને સિલેક્ટ થઈ ગયા અને અમે લોકો એટલા ખુશ થઈ ગયા હતા. અને પછી મેગા ઓડિશન્સમાં પણ હું સિલેક્ટ થઈ ગઈ. અને પછી ત્યાં એના પછી અમે હું શોમાં એટલે ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડ આવા બધામાં જતી હતી, પાર કરતી હતી. અને એકવાર એવું થયું હતું કે એકચ્યુઅલી મારો ગળો થોડો સો ખરાબ હતો અને મારી એક સોંગમાં ખૂબ મિસ્ટેક થઈ હતી, થોડી ગભરામણ થતી કે બાપરે આવો ગળો એટલે અવાજ નથી સારો તો શું થશે. પણ તો પણ સારું થયું હતું, જજીસને ખબર પડી ગઈ હતી કે અવાજ બેસેલો છે. સો ત્યારે પણ થોડું ટેન્શન હતું, પણ પછી જજીસના કમેન્ટ્સથી બહુ જ શીખવા મળ્યું હતું મને. અને પછી એન્જોય પણ મેં ખૂબ જ કર્યું હતું આ આખા શોમાં. યે રાતે નહીં પુરાની આતે આતે જાતે કહેતી હૈ કોઈ કહાની, યે રાતે. થર્ટીન યર્સ ઓફ એજ, શી સિંગ્સ ધીઝ સોંગ્સ, શી લવ્સ ધીઝ સોંગ્સ. અને આપણા બિગ મહેમાન બહુ યંગ છે, એમને બીજા બધા ઘણા ઇન્ટરેસ્ટ છે. એટ અ વેરી યંગ એજ મ્યુઝિક ડિરેક્શન પણ કર્યું છે, નાટ્ય વાચિકાની અંદર નાટ્ય વાંચન કરેલું છે, એ પણ એમનું પેશન છે. રીડિંગ એમને બહુ ગમે છે અને મેઇન પેશન ઓફકોર્સ સંગીત, મ્યુઝિક એ તો છે જ.
તો આ બીજી બધી વસ્તુઓ જે છે, જે ટેલેન્ટ્સ તમારામાં છે, હાઉ ડુ યુ કનેક્ટ ધેટ ટુ મ્યુઝિક? મારા ગ્રેન્ડફાધર એ ડ્રામા ડ્રામેટિક્સમાં છે ને એમને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. ઓકે, સો નાટ્ય વાંચન કરીને મારું રીડિંગ આટલું પાક્કું છે કે એનાથી જે સોંગ છે એ 5 મિનિટ્સમાં મારું લર્ન થઈ જાય છે. અને એક્ટિંગમાં પણ ખૂબ ઇન્ટરેસ્ટ છે મને, અને એક્ટિંગથી સોંગમાં એક્સપ્રેશન્સ પણ ઇન્ક્લુડ કરાય. રાઈટ, એટલે ઇમોશન તમને વધારે સારી રીતે એક્સપ્રેસ, બીકોઝ ઇમોશન વગરનું સિંગિંગ ઇઝ નો યુઝ, સો યુ કેન બ્રિંગ આઉટ ઇમોશન બીકોઝ ઓફ નાટ્ય વાંચન. યસ, સો નાટ્ય વાંચનનો એક ડાયલોગ આપણને સંભળાઈ દે આજે તો મજા પડે. આહો આબા, હે તુમી કાય કેલો? અરે તે દૂધ મેં તિકડે ઠેવલેલો અને તુમી લક્ષ્ય સુધા નહીં દિલો. આતા આઈ માલા યેવનું ઓરડેલે આણી મી તા તુમચ જ નાવ ઘેણારે, કળલ ન? અમારું એક નાટક હતું જોડીદાર કરીને, તો એમાં એક આવો સીન હતો કે મમ્મી છે દૂધ મૂકીને જાય છે ગેસ પર, અને મને ધ્યાન રાખવાનું કહે છે. તો મારા દાદા એકદમ જ મને બોલાવે છે, એમને કંઈ કામ હોય છે એમને મોબાઈલમાં કશું, સો એટલા માટે હું ત્યાં જઉં છું અને દૂધ એકદમ ઉબલી જાય છે અને બધું ઢોળાઈ જાય છે, સો એકદમ જ હું ગેસ બંધ કરી દઉં છું. અને પછી દાદા મને લડે છે, તો મેં એમને એવું કહું છું કે તમે મને બોલાવ્યું તો તમારો જ વાંક છે, સો તમે જ આન્સર કરો મમ્માને. એમના ગ્રેન્ડફાધર તો આ વસ્તુમાં છે જ, પણ એમના જોડીદાર છે જે લોકોએ ભેગા મળીને મ્યુઝિક આપ્યું હતું એક નાટ્ય વાચિકામાં, એક નાટ્ય વાચિકામાં. એ મ્યુઝિક ક્યારે આપવાનું થયેલું, એટલે વોટ વોઝ ઇટ લાઈક? એકચ્યુઅલી આ જે જોડીદાર નાટક હતું એમાં મારો થોડોક જ રોલ હતો, અને હું અને મારી સિસ્ટરે બંને મ્યુઝિક ડાયરેક્શન્સ કર્યું હતું. એટલે જ્યારે ઇમોશનલ થઈએ ત્યારે ત્યારે કેવું મ્યુઝિક આપવાનું છે, હેપી થાય ત્યારે કેવું મ્યુઝિક આપવાનું છે, પછી કારની એન્ટ્રી થાય ત્યારે કેવું મ્યુઝિક, ડોર નોકિંગ ને ઓલ ઓફ ધીસ વોઝ વાવ. દેટ મીન્સ ધ સેન્સ ઇઝ ઓલરેડી ધેર, અને એ દિવસ દૂર નથી કે ભવિષ્યમાં કોઈ હિન્દી બોલિવૂડની મેગા બજેટ ફિલ્મોની અંદર યુ કેન સી ધીઝ ટુ પંડિત સિસ્ટર્સ, ધ પંડિત્સ ઓફ મ્યુઝિક, જે લોકો મ્યુઝિક ડિરેક્શન કરી રહ્યા હોય. વી લુક ફોરવર્ડ ટુ દેટ ડે. યે મુલાકાત એક બહાના હે, યે મુલાકાત એક બહાના હે, પ્યાર કા સિલસિલા પુરાના હે, યે મુલાકાત એક બહાના હે. વાકી આ મુલાકાત બિલકુલ એક બહાનું નથી, કારણ કે VNM અને 92.7 બિગ FM વડોદરાને ખૂબ પ્રેમ કરે છે, એટલે દર અઠવાડિયે અમે બિગ મહેમાનમાં આવા બધા મહેમાનને તમને મળાવતા રહીએ છીએ. અને આજની આ જે મુલાકાત છે ને એમાં અનુષ્કા, બહુ જ સુંદર ગાઓ છો તમે, બધી બહુ જ હોબીઝ છે તમારી, એટલે તમે બહાર જતા હશો, આટલી બધી એક્ટિવિટીઝ કરો છો, તો બિંગ એ ગર્લ, આપણે વડોદરા બહુ સેફ છે વી નો, બટ ક્યાંક ને ક્યાંક કંઈક એવી ઘટનાઓ પણ ઘટતી રહે છે કે કશુંક તમને કોઈ કશું કહીને જતું રહે, યા સમથિંગ રસ્તામાં કંઈક એવો અનુભવ થાય, તો એના માટે તમે કેવી રીતે પ્રિપેર રહો છો? બિકોઝ હંમેશા તો તમે તમારા પેરેન્ટ્સને સાથે લઈને ના જઈ શકો ને, તો પોતાની સેફટી માટે કેવી રીતે તમે પ્રિપેર રહો છો કે કેવી રીતે ફેસ કરો આવી બધી આવા બધા પ્રોબ્લેમ્સને? ફર્સ્ટ ઓફ ઓલ તો તમે બ્રેવ હોવું જ જોઈએ, અને અગર કશું હોય તો કશું ને કશું તો કેરી કરીને જવું જ જોઈએ. એટલે આપણા પાસે પિન્સ હોય છે, સેફટી પિન્સ હોય છે, તમે ચીલી પાવડર લઈ જઈ શકો છો, સ્પ્રેઝ લઈ જઈ શકો છો, ચપ્પલ તો હોય જ છે તમારી પાસે. ઓકે, તે જો સેફટી પિનની વાત આવી ને તો મને મારી સ્કૂલનો અને કોલેજનો ઇન્સિડન્ટ યાદ આવે છે. અમને સેફટી પિન, અમે બસમાં ચડીએ ને એટલે હાથમાં જ હોય, અગર જગ્યા ના મળીને બહુ ભીડ હોય તો હાથમાં ખોલીને રાખવાની સેફટી પિન, આપણી સેફટી તો કરે અને આપણને જગ્યા પણ મળી જાય. મુરલી ધર ધર શ્યામ સુંદર, મુરલી ધર ધર શ્યામ સુંદર, મુરલી ધર ધર શ્યામ સુંદર.
વડોદરામાં આટલા વર્ષથી છે, કલા નગરીમાં હોય અને કલા રસિક છે, પોતે કલાકાર છે, મલ્ટી ટેલેન્ટેડ. સો માય ક્વેશ્ચન ટુ અનુષ્કા ઇઝ કે તમને કઈ કઈ વસ્તુઓ વડોદરાની બહુ જ ગમે છે, વિચ યુ લવ? ફર્સ્ટ ઓફ ઓલ તો મને કમાટી બાગ ગમે છે, કેમ કે હું જ્યારે નાની હતી ત્યારે હું કમાટી ગાર્ડન જ્યારે જતી હતી ત્યારે બધા લાયન, ટાઈગર, ચિત્તા એમ જોઈને એમના સાથે ફોટોઝ પણ બહુ મેં ક્લિક કર્યા છે. ઓકે. અને મ્યુઝિયમ પણ, કમાટી બાગનું મ્યુઝિયમ ગમે છે. જોય ટ્રેન પણ મને ગમે છે. પછી પાવાગઢ પણ ગમે છે. આજવા ફનવર્લ્ડ, આજવા વોટર પાર્ક, બધે ખૂબ જ મજા આવે છે. ફેમિલી પિકનિક પણ અમે બહુ વાર ગયા છે. સિટેલીની વાતોથી એવું લાગે છે ને કે 13 વર્ષની અનુષ્કા સાથે વાત કરી રહ્યા છે. એવી બધી જગ્યાઓ ગમે છે જે બાળકને ગમતી હોય. યસ. અને બહુ ટ્રાવેલ લવર પણ લાગે છે, કારણ કે આટલી બધી જગ્યાએ બહાર જવાનું બહુ શોખ છે. એ તો બહુ જ ગમે એવી વસ્તુઓ છે આપણા વડોદરાની. અમુક એવી પણ વસ્તુઓ છે જે આપણામાંથી અમુક લોકોને નથી ગમતી. તમને શું નથી ગમતું વડોદરાનું? ફર્સ્ટ ઓફ ઓલ તો રેલવે સ્ટેશન્સ. રેલવે સ્ટેશન્સ પર આપણે હવે ટિકિટમાં તમે લાઇનમાં ઊભા રહો. એકવાર શું થયું હતું કે હું અને મારા મધર અમદાવાદ જતા હતા, તો એક અંકલ આવ્યા અને મમ્માને એમ ધક્કો માર્યો એટલે સાઈડ પર કર્યું એકદમ જોરથી અને ટિકિટ લેવા ઊભા થઈ ગયા. તો મેં અંકલને પૂછ્યું, અંકલ તમે એમ કેમ કર્યું? તો કહે છે, કશું નહીં, એ તો બધા કરે છે. પછી અમે લોકો જ્યારે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હતા ત્યારે મેં જોયું કે રેલવે ટ્રેક્સ પર એટલે આટલી ગંદી સ્મેલ આવતી હતી. અને જ્યારે એ લોકો જે વેચવાવાળા આવે છે વડાપાવને, એ લોકો સો એ લોકો પણ એકદમ, એમની હાલત પણ એકદમ ગંદી હોય છે, એના પર માખીઓ બેઠે છે. એ તો આઈ વિશ કે એ લોકો એક કવર કરીને આવે. અને જે પાણીનું આપણે પરબ વોટર સ્ટેશન કહીએ ત્યાં પણ બધા પિચકારી મારી હોય બધા પડીકીની અને એ બધાની, તો એ સાફ રાખે. અને મેં જોયું છે કે આપણે જે બિસ્લરી ફેંકીએ છે તો એ લોકો જે ફરતા હોય છે એ બધું ઉપાડે છે, પછી એ જ પાણી ભરે છે, સીલ કરે છે અને ફરી એ વેચે છે. તો હું બધા જે મને સાંભળી રહ્યા છે એમને એવું કહીશ કે તમે જે વોટર ફેંકો છો એને એકદમ ક્રશ કરીને ફેંકો અને એ યુઝમાં ના આવી શકે એવી રીતે ફેંકો. ને હું ગવર્મેન્ટને પણ રિક્વેસ્ટ કરીશ કે રેલવે સ્ટેશન્સ પર એકદમ ક્લીનલીનેસ રાખો. અને આપણું જે હમણાં નવું ડેપો બન્યું છે, બસ ડેપો, તો એ બહુ ક્લીન છે અને ત્યાં શોપિંગ મોલ્સ ને એ બધા પણ બન્યા છે. સો હમણાં જે બરોડામાં જે મસ્ત મને ગમે છે એ પેલું બસ ડેપો જ ખૂબ જ મસ્ત છે. ચુપકે સે, ચુપકે સે રાત કી ચાદર તલે ચાંદ કી ભી આહટ ના હો બાદલ કે પીછે ચલે જલે કતરા કતરા ગલે કતરા કતરા રાત ભી નાહી લે આધી આધી રાત ભી નાહી લે આધી આધી. અનુષ્કા, બહુ જ બધી હોબી છે તમારી, બહુ જ બધા શોખ તમને છે, પણ કોઈક એક જગ્યાએ તમે ફોકસ કરશો, શું બનવા ઈચ્છો? ફ્યુચરમાં અમે તમને ક્યાં જોઈશું? મને સિંગર જ બનવું છે અને માય આઇડલ ઇઝ શ્રેયા ઘોષાલ. ઓકે. સો એ એમના ફૂટસ્ટેપ્સ પર મેં ચાલી રહી છું. અચ્છા. અને વત્સલા મેમે પણ ફર્સ્ટ મારા આઇડલ છે વત્સલા મેમ અને પછી શ્રેયા ઘોષાલ. સો મને એમના જેવું બનવું છે. શ્રેયા ઘોષાલ નથી બનવું, આઈ વોન્ટ ટુ બી ફર્સ્ટ અનુષ્કા પંડિત બટ લાઈક શ્રેયા ઘોષાલ. ઓકે. શ્રેયા ઘોષાલ બનવાની ઉમ્મીદ તમે સંજોઈ રહ્યા છો. કોના માટે, કઈ એટલે બોલીવુડમાં કઈ એક્ટ્રેસ માટે તમે ગાશો કે હા મને આ એક્ટ્રેસ માટે ગાવું છે? કોણ છે એવું? દીપિકા પાડુકોન. સિટી બજાવાઈ, સિટી બજાવાઈ, ફાઇન્ડિંગ ફેની. જે લોકો ટ્રેલર જોયું હશે એ લોકો બધા તો અત્યારે એમને એ જ લુકમાં જોઈ રહ્યા હશે. યસ, બિલકુલ બિલકુલ સાચી વાત છે. અનુષ્કા, આ તો થઈ વાત, તમે દીપિકા પાડુકોન માટે ગાશો,
પણ કોણ એવા મ્યુઝિક ડાયરેક્ટર છે જે તમને ખૂબ ગમે છે અને એમના માટે કામ કરવાની ઈચ્છા રાખો છો? મારા બે ફેવરેટ મ્યુઝિક ડાયરેક્ટર્સ છે. એક મરાઠી ફિલ્મમાં છે, મરાઠી ઇન્ડસ્ટ્રીમાં અજય અતુલ, અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ આર રહેમાન. જીવ લગા રાહી લે રે દૂર ઘર માઝે, પાઉલ થકલે માથ્યાવરચે જડ ઝાલે ઓજે. જીવ લગા બહુ જ સુંદર, અને ઓલરેડી થ્રોટ ઇન્ફેક્શન છે છતાં શી ઇઝ ટ્રાઇંગ ટુ સિંગ એન્ડ શી ઇઝ ડુઈંગ અ ફેબ્યુલસ જોબ, એ આપણે ઓલરેડી જોઈ રહ્યા છીએ. તમે આ સોંગ ગાયું એ આઈ થિંક આશા ભોસલેના વોઇસમાં છે, રાઈટ? હા, કરેક્ટ. અને એ જ વાત ઉપરથી હવે આપણે ઓલ્ડ સોંગ્સ વિશે વાત કરીએ, બીકોઝ 13 યર ઓલ્ડ આપણી સાથે છે અને આપણે મ્યુઝિક હોય છે અહીંયા 50s to 80s, સો ઇમેજિન ધ એજ ગેપ, ધ જનરેશન ગેપ, છતાં પણ એ જૂના સોંગ સાંભળે છે. તો હું તમને પૂછું કે કોણ છે તમારા ફેવરિટ પ્લેબેક સિંગર્સ, તો કોનું નામ લેશો? ફિમેલ સિંગર લતા મંગેશકરજી અને મેલ સિંગર કિશોર કુમારજી. વાય કિશોર કુમાર એન્ડ વાય લતા મંગેશકર? કિશોર કુમાર એટલા માટે કેમ કે એમના સોંગ, એકચ્યુઅલી એમના સોંગમાં ઇમોશન્સ પણ ખૂબ હોય, અને અગર જોયફુલ સોંગ હોય તો એવા શું કહેવાય, એટલે ક્યારે પણ આપણે એમને આપણે સાંભળીએ એમને, સો એમના અવાજમાં એક જાદુ કહેવાય ને, તો એ છે. અને લતા મંગેશકરજી એટલા માટે બીકોઝ શી ઇઝ ટુ ગુડ રેન્જ ફર્સ્ટ ઓફ ઓલ, અને એમનું ઠેરાવ સોંગ્સમાં, એક્સપ્રેશન્સ, ઇમોશન્સ, અને કેવું મોડ્યુલેટ કરવાનું છે વોઇસને, એ બધું એમનામાં ક્વોલિટી કુટી કુટીને ભરી છે. અને એમનામાં કાનસેનગીરી કુટી કુટીને ભરી છે. At 13 years, she knows about range, modulation, kona awaj ni andar vadhare joyful tamne feel thatu hoy chhe. Big mehman ni sathe karva jai rahya chhe rapid fire round, ane maro sauthi pehlo sawal to Anushka. Singer, dancer, natya vanchan, first choice? Singer. Then? Natya vanchan. And then? Dancing. Dancing. Okay. My second question to you is, if three things that define Anushka Pandit? Sincerity, looks, and singing. Okay. One thing which the boys of today's generation need to learn? Sincerity and respect for girls. Oh my God. You know, and know guys how you should go about it. જ્યારે અનુષ્કા ગાય ત્યારે શું ધ્યાન રાખે છે? ટિમ્બર ચેન્જ ના થાય. અનુષ્કાને કેવી ફિલ્મ જોવી ગમે? કાર્ટૂન મૂવીઝ. વડોદરાની કઈ ડિશ સૌથી વધારે તમને ગમે છે, જે દર રવિવારે યા આલ્ટરનેટ સન્ડે તમે કહો મમ્મીને કે મને આ ખાવા લઈ જાઓ? કઈ ડિશ વડોદરાની તમારી ફેવરિટ છે? પાણીપુરી. વડોદરા શહેરમાં સૌથી વધુ કોઈ વસ્તુની જરૂર છે? ક્લીનલીનેસ. અનુષ્કા, એક સોંગ જે તમારી ઓળખ બધા સુધી પહોંચાડે છે, આ અનુષ્કા છે. યારા મંઝિલે રુસવા હૈ ખોયા હૈ રાસ્તા, આયે લે જાયે इतनी सी इल्तिजा, ये मेरी जमानत है, तू मेरी अमानत है, हाँ सुन रहा है ना तू, રો રહી હું મેં,
गाना नहीं लेकिन हंसते रहना, ये गाना आपकी पहचान कभी ना बने, मैं तो ये चाहूंगी। हस्तु हरदम खुशियां या गम, दैट शुड बी द सॉन्ग फॉर अनुष्का। थैंक्स फॉर वॉचिंग एंड थैंक यू सो मच फॉर ज्वाइनिंग अस अनुष्का। वी लव यू एंड ऑल आर गुड विशेस फॉर यू, ऑल आर प्रेयर्स फॉर यू, कि तमे जई अने कोई दिवस वडोदरानु नाम देशभर नहीं दुनियाभरमां रोशन करो, एवी अमारी दुआ तमारा माटे। थैंक यू सो मच। थैंक यू अनुष्का, खूब ज मजा आवी। બધાને આજનો એપિસોડ તો ખરેખર ખૂબ જ ગમ્યો હશે, બીકોઝ આટલી નાની અનુષ્કા અને કેટલી મોટી મોટી વાતો અને કેટલા સુંદર સોંગ્સ આજે આપણે બધાએ સાંભળ્યા। આવતા રવિવારે ફરી એક બિગ મહેમાન સાથે ગાયત્રી વ્યાસ અને તેજલ જાની તમને મળવાના છે।